सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण स्वामीनारायणभगवान्नि जय श्री हरि कृष्ण महाराज श्रीहरिकृष्णमहाराजनि जय श्री महाराज श्रीगणश्यामहाराजनि जय બધાએ વાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ઘરડા અંતે પ્રકરણનું તેત્રીસમું વચનામૃત ચાલી રહ્યું છે મહારાજ ફાગણ સુધી એકાદશીના દિવસે ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન છે ધન દોલત સ્ત્રી અને પુત્ર આ ચાર પદાર્થની પ્રાપ્તિ થાય અને બુદ્ધિમાં ફેર ન પડે એવા સત્સંગમાં ગણતરીના હરિભક્તો હોય આ ચાર મળતું હોય અને ભગવાન સિવાય બીજા કોઈમાં પ્રતીતિ ન આવે એવા સત્સંગમાં ગણતરીના હરિભક્તો હોય એમાંના મુક્તાનંદ સ્વામીના ગોપાળન સ્વામીનું નામ આવ્યું કે આ બે એવા છે કે એને ક્યારેય પણ કોઈ ચમત્કાર બતાવવાવાળો મળે તો ફેર ન પડે શ્રીજી મહારાજ કે એ બે એવા છે છતાંય ધનના ડગલા રૂપંતી સ્ત્રીઓનો અતિશય યોગ અને માનનો યોગ એ એ બેને પણ એવા રહેવા દે અથવા ન રહેવા દે એમાં સંશય છે ત્યારબાદ મહારાજ ભગવાન સિવાયના કોઈને પણ ઋષિમ નારાયણ મૃતે એક ભગવાન સિવાય તમામને માયા પરાભવ કરે છે આવું શ્રીજી મહારાજ પોતાનું જજમેન્ટ આપે છે ત્યાર પછી મહારાજ વાસુદેવ ભગવાનનો જે એકાંતિક ભક્ત કહેતા શ્રીજી મહારાજનો જે એકાંતિક ભક્ત એ કેવો હોય છે તો મુક્તની સ્થિતિ મહારાજે અહીંયા આગળ પોતાના અમૃત વચનો દ્વારા કીધું છે કે મુક્તની સ્થિતિ મૂર્તિમાં રહે છે અને મૂર્તિમાં થકા ભગવાનની સેવામાં પણ રહે છે એવું લક્ષ્મીજીના દ્રષ્ટાંતે કરીને ભગવાનમાં પ્રવેશ એ વિશે એક વાત કરી ત્યાર પછી શ્રીજી મહારાજે જે દેહધારી અત્યારે પૃથ્વી ઉપર જે મનુષ્ય આકારે ભગવાનના ભક્તો છે એનો પણ ભગવાનને વિશે પ્રવેશ કઈ રીતે છે તો જેને કથાનું વ્યસન હોય જેને ભજનનું વ્યસન હોય જેને ધર્મનું વ્યસન હોય જેને આત્મનિષ્ઠાનું વ્યસન હોય જેને વૈરાગ્યનું વ્યસન હોય એ તમામ ભક્તોનો પણ ભગવાનને વિશે પ્રવેશ જાણવો અફીનના બંધાણીની જેમ જેને બંધાન થયું હોય જે ભગવત સંબંધી ક્રિયાઓ કર્યા વિના ક્યારેય રહી જ ન શકે જેને ભગવાન અને ભગવાનના સંત સિવાય ક્યારેય ચાલે જ નહીં એવો જે વ્યસનીયનો ભગવાનમાં પ્રવેશ છે એ મહારાજે વાત કરી ત્યાર પછીથી મહારાજે એ વાત કરી કે ભગવાનનો એકાંતિક ભક્ત નિષ્કામ હોય કહેતા ચાર પ્રકારની મુક્તિને પણ જે ઈચ્છતો નથી જે ભગવાનને હંમેશને માટે એક જ વાત કે છે યુસ મી મારો ઉપયોગ કરો ત્યારબાદ મહારાજે એ વાત કરી કે જો ભગવાનનો પાકો ભક્ત ન હોય એકાંતિક થયેલો ન હોય તો એને જ્યારે કુસંગનો યોગ થાય ભક્તિમાં શુંન થાય એવા વ્યક્તિઓ સાથે બેઠક ઉઠક થાય ત્યારે એની બુદ્ધિમાં ફેર પડે છે ત્યાર પછી ગઈકાલની જે કથા વાર્તા એમાં શ્રીજી મહારાજે જે વાત કરી છે ભગવાનના ભક્તને સ્ત્રી ધન દેહાભિમાન અને સ્વભાવ એ ચાર વાનામાં કાચપ હોય તો ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહીં એની ભક્તિમાં જરૂર વિઘ્ન પડે એમાં શ્રીજી મહારાજે સ્ત્રી ધનનો યોગ અને દેહાભિમાન એ વિષયક વાતો આપણે સાંભળી આજે આપણે આ વચનામૃતનો અંતિમ વિભાગ અંતિમ શ્રીજી મહારાજનું આપણને સાવધાન કરવા માટેનું જજમેન્ટ એને થોડું વાંચીએ અને સમજીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને કોઈ રીતનો સ્વભાવ હોય તેને સંત ટોકવા માંડે અને તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે અને બીજી રીતે વર્તાવે ત્યારે પણ એ મૂંઝાય એને સંતનો સમાગમમાં એને સંતના સમાગમમાં રહેવાય નહીં ત્યારે ભક્તિ તે ક્યાંથી રહે માટે જેને દ્રઢ ભક્તિ ઈચ્છવી હોય તેને ચાર વાનામાં કાચપ રાખવી નહીં એ ચારની કાચપ હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી તો વાસુદેવ ભગવાનની નિશ્ચળ ભક્તિ થાય આ વાર્તા તે આમ જ છે પણ એમાં કોઈ સંશય નથી શ્રીજી મહારાજ કૃપાએ કરીને આપણા આત્માને જગાડી રહ્યા છે દુર્લભમાં દુર્લભ સત્સંગ દુર્લભમાં દુર્લભ ભગવાન દુર્લભમાં દુર્લભ સાધુ દુર્લભમાં દુર્લભ શાસ્ત્ર દુર્લભમાં દુર્લભ કથા અને દુર્લભમાં દુર્લભ એ કથાનો યોગ એ શ્રીજી મહારાજે આપણને આપ્યો ભગવાનની ભક્તિ કરવા માટે શ્રીજી મહારાજે પોતાના સત્સંગમાં આપણને રાખ્યા પણ શ્રીજી મહારાજ સાવધાની એટલે આપે છે ગમે એટલું તંદુરસ્ત શરીર હોય પણ કેન્સરનો સેલ જ્યારે શરીરમાં મોટો થાય છે ત્યારે તંદુરસ્ત શરીર છે એ કેન્સરનો સેલ છે તંદુરસ્ત શરીરને મીટાવાવાળો બની રહે છે ગમે એટલો સારો છોડ દેખાતો હોય પણ જેના મૂળમાં ઉધઈ લાગેલી હોય તો એ છોડ એક દિવસ સડી જવાનો છે એમ ભક્તિ ગમે એટલી સારી હોય પણ એ ભક્તિના મૂળમાં એ ભક્તિના થળમાં એ ભક્તિની ડાળીઓમાં એ ભક્તિના પાંદડામાં એ ભક્તિના ફળમાં કોઈ પણ જગ્યાએ સ્ત્રીધનની આ શક્તિ પડી હશે દેહાભિમાન પડ્યું હશે અથવા તો ચોથું આજે મહારાજ કે કોઈ રીતનો સ્વભાવ હોય સ્વભાવ શું છે સાદી અને ગુજરાતી ભાષામાં સ્વભાવ પોતાનો ભાવ એને સ્વભાવ કહેવાય દરેક વ્યક્તિ પોતાના સ્વભાવમાં જ જીવતી હોય છે પોતાના સ્વભાવમાં રહેવું દરેકને ગમતું હોય છે પોતાના સ્વભાવ પ્રમાણે ચાલવું એવું દરેકને યોગ્ય અને સારું લાગે છે જીવ જન્મો જન્મથી જે કાંઈ કરતો આવ્યો છે એ પોતાના સ્વભાવ પ્રમાણે જ કરતો આવ્યો છે એમાં કેટલાક સ્વભાવો સ્વભાવ શું છે તો શ્રીજી મહારાજે વ્યાખ્યા એની ગઢડા અંત્ય પ્રકરણના વિશ્વમાં વચના કરી છે જીવે જે પૂર્વજન્મને વિશે કર્મ કર્યા છે અને તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેડા એકરસ થઈ ગયા છે એવા જે કર્મ તેને જ સ્વભાવ કહીએ એને જ વાસના કહીએ એને જ પ્રકૃતિ કહીએ પૂર્વ કર્મ જે અનેકા અનેક વખત એકનું એક કર્મ કરોડો વખત એના પાસ પડ્યા અને જીવ સાથે કર્મ એકરૂપ થઈ ગયું એ જ એનો સ્વભાવ છે પંચાળાનું ચોથું મહારાજ કે કામ ક્રોધ લોભ મોહ માન સ્નેહ મદ મત્સર ઈર્ષા દ્વેષ રાગ સુખ દુઃખ ભય નિર્ભય સુરતા કાયરતા ભૂખ તરસ આશા તૃષ્ણા નિંદ્રા પક્ષપાત પારકું પોતાનું ત્યાગ વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે સ્વભાવના આટલા વિભાગો મહારાજે કર્યા ત્યાગ વૈરાગ્યને પણ સ્વભાવ કીધો સુરવીરતા એ પણ સ્વભાવ છે અને નિર્ભયતા એ પણ સ્વભાવ છે ભય એ પણ સ્વભાવ છે ઘણાનો ભયભીત જ સ્વભાવ હોય આ એક એક સ્વભાવ ઉપર ઘણું લાંબુ થાય એમ છે ઘણાનો ભયભીત સ્વભાવ હોય થોડીક વાત થોડુંક કાંઈક પોતાના સ્વભાવથી વિપરીત જોવે ભયને પામી જાય ઘણા એવા હોય કે એને તમારે કોઈ વસ્તુ ઘટના થવાની હોય તો એને કહેવાય પણ નહીં એટલા ભયના સ્વભાવવાળા હોય વાત વાતમાં ભય પામી જાય થોડું કંઈક થાય ભય પામી જાય એનો ભયનો સ્વભાવ છે તો ઘણા સુરવીર જ હોય હામે સિંહ આવે છે ફાડી જ ખાવાનો છે પણ એનો સ્વભાવ છે સુરવીર હામો જ હશે સ્વભાવ છે ભયજનક સ્વભાવ છે એ પણ નુકસાનકારક છે તો અતિશય સુરવીર સ્વભાવ છે એ પણ ક્યારેક નુકસાન પહોંચાડે છે સ્વભાવ સારો એટલી જ બાબતમાં છે કે જે સ્વભાવ ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવામાં મદદ કરે એ સ્વભાવ સારો છે એ સિવાયનો ગમે તે સ્વભાવ હોય એ તમામ સ્વભાવ જીવને નુકસાન કરવાવાળા છે આપણે કહીએ છીએ સ્વભાવને ટાળવો પણ કયા સ્વભાવને ટાળવા આ કથા વાર્તા સાંભળવાનો તમને સ્વભાવ પડ્યો છે વ્યસન પડ્યું છે શું આને ટાળવું ના એને નથી ટાળવાનું આપણને ભગવાનનું ભજન કરવાનું વ્યસન પડ્યું હોય એવો સ્વભાવ પડી ગયો હોય શું એને ટાળવો એને નથી ટાળવાનો પણ એટલી વાત ચોક્કસ છે કે આપણે જે કાંઈ ક્રિયા કરીએ ભગવાન સંબંધી હોય પણ જો એનાથી ભગવાનના મોટા પુરુષો રાજી ન થતા હોય તો એને છોડી દેવું એને ન છોડી શકીએ સ્વભાવ છોડી દઈએ છોડી દઈએ એ આત્યંતિક કલ્યાણ માટે થાય આત્યંતિક કલ્યાણ માટે થાય સદગુરુ મુક્તાનંદ સ્વામી સાથે એક સંત રહેતા લઈયા હતા લખે બહુ સારા પુસ્તકો લખે બહુ સારા ગ્રંથો લખે મહારાજનો રાજીપો પણ એની ઉપર બહુ સંતોનો રાજીપો પણ એની ઉપર બહુ મોટા પુરુષો પણ બહુ રાજી કારણ કે આખો દિવસ ગ્રંથો લખવા આંગળા દુખી જાય તો પણ શ્રીજી મહારાજના પ્રસાદીના જે ગ્રંથો ચરિત્રોના ગ્રંથો વચનામૃતાદિકની પ્રતો એને લખ્યા કરે હતા સત્સંગ સંબંધી જ ક્રિયા કરતા હતા પોતાના સ્વભાવમાં લખવું એવું હતું એ સારું પણ હતું કારણ કે એવા સંતોએ લખ્યું તો એની પ્રતો આજે છે એક ગ્રંથ હોય આજના જેવા છાપખાનાઓ નહોતા કે આજે એ ક્યારે પાંચ હજાર વચનામૃતની પ્રતું છપાવી છે ને છપાઈ જાય એક વચનામૃતની પ્રત હોય એને જોઈ જોઈને બીજી પ્રત તૈયાર કરવાની ગામડાઓની અંદર હરિભક્તો એ જમાનાની અંદર પચીસ પચાસ ગામ હોય એની વચ્ચે વચનામૃતા દીકની પ્રતો એક એક ફરતી હોય થોડાક દિવસ આ ગામના હરિભક્તો રાખે થોડાક દિવસ આ ગામના હરિભક્તો આપ રાખે એમ પ્રતો થતી સંતો લખીને આપતા એટલે લખવાવાળા સંતોની જરૂર હતી રાત દિવસ આ સાધુ લખ્યા કરે સદગુરુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સ્વામી માટે થોડું રાંધી દે અને લખ્યા કરે સ્વામી એકવાર જમ્યા સ્વામીને જમવાની અંદર આને કંઈક ખીચડી કે એવું બનાવેલું ઉંદરની લીંડીઓ આવી ગઈ સ્વામીને હાફરો ચડી ગયો પેટમાં હાફરો ચડ્યો પેટ ફૂલી ગયું નિત્યાનંદ સ્વામીને ગોપાળન સ્વામી ખબર લેવા આવ્યા સ્વામીને કે સ્વામી શું પ્રોબ્લેમ થયો કંઈ તમને રોગ છે કંઈ આવું કેમ થયું સ્વામી કે કંઈક ખાવામાં કદાચ ઉંદરડાની લીંડીઓ આવી ગઈ હશે અનાજ જોયું તો અનાજમાં લીંડીઓ હતી આ સાધુએ જોયા વિના રાંધી દીધેલું ગોપાળન સ્વામી કે સાધુરામ તમે શું કામ કરો છો મુક્તાનંદ સ્વામીને કમસે કમ થાળ સારો કરીને તો જમાડો સ્વામીની ઉંમર થઈ છે ત્યારે આ કે જો હું થાળ કરું તો લખું ક્યારે મારે લખવાનું છે મારો જન્મ તો લખવા માટે મારો આ સત્સંગની અંદર આવ્યો છું લખાણ કરવા માટે શ્રીજી મહારાજના ગ્રંથો મારે લખવા છે જો હું એ આ બધું રાંધવા રહું બધું સુધારવા રહું સાફ કરવા રહું તો હું લખું ક્યારે સંતો કે તું એ સાચું જ કરે છે પણ તમે થોડું મુક્તાનંદ સ્વામીને રાંધવાનું હોય મિનિટ કાઢો સારી રીતે અનાજ જોવો સ્વામીને રાંધીને જમાડો ને પછી લખો ને અડધો કલાક જ તમારો જાય છે ને પણ આ સાધુ કોઈ રીતે તૈયાર ન થયા આ સ્વભાવ સ્વભાવ એ એવી વસ્તુ છે કે જેને ઓળખતા ન આવડે તો સત્સંગમાં હોવા છતાં પણ થાપ ખાઈ જવાય મહારાજ કે છે જે સ્વભાવ હોય કોઈક રીતનો સ્વભાવ હોય ગમે તે રીતનો હોય પછી ત્યાગ વૈરાગ્યયુક્ત હોય કે કામ ક્રોધાદિકનો હોય લોભાદિકનો હોય કે મોહાદિકનો હોય કોઈ પણ રીતનો સ્વભાવ હોય એ સ્વભાવને જ્યારે સંત ટોકવા માંડે ટોકવા માંડે એમ કીધું એટલે એનો સ્વભાવ સંત જોતા હતા પરંતુ એને ટોકતા નહોતા પણ જ્યારથી ટોકવા માંડ્યા ત્યારથી એ ભાગ્યો ટોકવા માંડે અને સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે અને બીજી રીતે વર્તાવે ત્યારે પણ એ મૂંઝાય મૂંઝાઈ જાય ભાગી જાય ઘણા ઘણા ભક્તો એવા છે આ સત્સંગની અંદર ઘણી ઘટનાઓ એવી ઘટે છે કે જેના સ્વભાવ કોઈ રીતના હોય કદાચ સારા પણ દેખાતા હોય એ સ્વભાવ પણ જ્યારે ભગવાન અને મોટા પુરુષો એ સ્વભાવને બદલવા માટે કહેતા હોય ત્યારે મુક્ષો સ્વભાવને નથી બદલી શક્યા ભગવાનને મોટા પુરુષો બદલાઈ ગયા ભગવાનને મોટા પુરુષો બદલાઈ ગયા પણ સ્વભાવ ન બદલાયા જીવનો આવો સ્વભાવ છે માટે મહારાજ કે છે સ્વભાવને ટાળે સ્વભાવ ભગવાનના સાધુને ગમતો નથી એટલે મહારાજ પ્રથમના ઇઠ્યોતેરમાં વચનાવતમાં કે છે સંત તો સ્વભાવના વેરી છે ભગવાનના મોટા પુરુષો ભગવાનના સાધુ કે ભગવાનના કોઈ એકાંતિક ભક્તો એ આપણા વેરી ન હોય એ તો સ્વભાવના વેરી હોય આપણી અંદર જે સ્વભાવ છે એ સ્વભાવ જે મહારાજને આપણી પાસે શું મહારાજ આપણી પાસે શું ઈચ્છે છે આપણને નથી ખબર પણ ભગવાનના મોટા પુરુષોને ખબર છે કે મહારાજ આપણી પાસે શું ઈચ્છે છે માટે સ્વભાવને મહારાજ અને મોટા સાધુના વચને ફેરવો એ સ્વભાવ બહુ સારો કે જે ફેરવી શકે જે મૂકી શકે એ પછી ત્યાગ વૈરાગ્યનો સ્વભાવ હોય તોય ભલે અને પછી પક્ષવાળો સ્વભાવ હોય તોય ભલે એ લોભવાળો સ્વભાવ હોય તોય ભલે માનને સ્નેહને મદને મત્સરને ઈર્ષાવાળો સ્વભાવ હોય તોય ભલે પણ ભગવાનને મોટા પુરુષોએ કીધું ને તરત ફેરવી નાખે એની પર ભગવાન બહુ રાજી થાય બહુ રાજી થાય થોડુંક વાલા ભક્તો ઊંડાણમાં બેસીને વિચારો ક્યારેક હૃદયના કોઈ એકાંત ખૂનામાં બેઠા બેઠા વિચારો કે મારા જીવનમાં હું સત્સંગમાં ચાલ્યો તો જાઉં છું મહારાજ અને મોટા પુરુષ પાસે રહ્યો તો છું પણ કાંઈક સ્વભાવ હોતો તો નથી રહેતો ને ભગવાન અને સાધુને એવું તો નહીં હોય ને કે મારા સ્વભાવ સહિત મને ચલાવતા હશે મારે વિચારવું જોઈએ કે મને એવું તો નહીં હોય ને કે ગુરુજી મને મારા સ્વભાવને પોષણ આપીને સત્સંગમાં મને ચલાવ્યા કરતા હશે એવું તો નહીં હોય ને ક્યારેય પણ આપણે કોઈ ભગવાનના મોટા પુરુષો કે કોઈ ભગવાનના એકાંતિક સંતો ભક્તોને એમ કીધું છે ખરું કે મારો સ્વભાવ દેખાય ત્યારે મને ટોકજો મારો સ્વભાવ દેખાય ત્યારે મને નિદળક થઈને કહેજો કેટલાય મુમુક્ષુઓ કદાચ આપણી અંદર એવી મુમુક્ષુતા ન હોય પણ ઘણા મુમુક્ષુઓ એવા જોયા છે અને એવા દેખાય છે કે જેની એવી દ્રઢતા હોય છે કે ભગવાનને ભગવાનના સાધુ એ એ આ શરીરને ચીરીને અંદર મીઠું ભરી દે ને મીઠું ભરી દે ચીરીને તોય પણ એનો અભાવ ન આવે સ્વભાવ છે જે સ્વભાવમાં પકડેલો રહે છે અને ભગવાન અને સંતનો અભાવ ચોક્કસ આવે છે કારણ કે જે સ્વભાવ પોતાના જ ભાવમાં સ્વભાવ એટલે પોતાના જ ભાવમાં જીવવું એનું નામ સ્વભાવ અને હંમેશને માટે ભગવાન અને મોટાના ભાવમાં જીવવું એનું જ નામ પર ભાવ સ્વભાવમાં તો આ જીવ અનંત જન્મોથી જીવતો આવ્યો છે ખરાબ સ્વભાવમાં સંસારમાં જીવ્યો ખરાબ સ્વભાવમાં માયામાં જીવ્યો સારા સ્વભાવોમાં કદાચ સત્સંગમાં પણ કેટલાય જન્મોથી મતતો હશે પણ એ ન મથ્યો પરભાવમાં પરભાવ એટલે ભગવાન અને મોટા પુરુષની રૂચિમાં જ જીવવું એને પરભાવ કહેવાય પોતાના સ્વભાવમાં પરભાવ કેળવવો એનું જ નામ આત્યંતિક મુક્તિ છે સ્વભાવમાં જીવવું દરેકને સારું લાગે છે સ્વભાવમાં બોલવું પણ સારું લાગે સ્વભાવની અંદર રહીને તમામ ક્રિયાઓ કરવી સારી લાગે તમામ તમામ પણ સ્વભાવને છોડીને કરવાની થાય ને તો મોત આવી જાય મોત આવી જાય સેવા કરશે સ્વામી કે વાતોમાં સ્વામી વાતોમાં કે છે ભક્તિમાં સ્વભાવ વધે સેવામાં સ્વભાવ વધે લો સ્વભાવ ઘટે કોનું કોના ટળે સ્વભાવ તો સારંગપુરના અઢારમાં મહારાજ કે પોતામાં કોઈ સ્વભાવ હોય તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો સ્વભાવનો નાશ થઈ જાય અહીં પણ મહારાજે અંતમાં એમ જ કીધું કે આ ચાર પ્રકારનો કોઈ પણ સ્વભાવ ચારમાંથી કોઈ પણ વાનું હોય સ્ત્રી ધન દેહાભિમાન કે સ્વભાવ એને જો સમજી વિચારીને ધીરે ધીરે ટાળે આજને આજ નહીં ટાળે પણ ધીરે ધીરે ટાળવું પડશે ટાળવું પડશે એ સ્વભાવને કાઢવો પડશે પણ જો સ્વભાવ એવા હશે કે અડ્યા ન થાય ગુણાતીતાનંદ સ્વામી ચાલ્યા જતા હતા રસ્તામાં લજામણીનો છોડ જોયો અચિંત્યાનંદ વરની સાથે હતા સ્વામીમાં બહુ હેદભાવવાળા સ્વામી પ્રત્યે બહુ ભાવ ગુણાદિત્યાનંદ સ્વામીમાં ગુરુ ભાવ ગુણાદિત્યાનંદ સ્વામીને અચિંત્યાનંદ વર્ણીને કે વર્ણી તમે કથાવર્તા કરો છો બહુ સારા વક્તા પણ હતા અચિંત્યાનંદ વર્ણી સારા ગ્રંથના લેખક પણ હતા હરીલા કલ્પતરુ જેવો અજોડ સર્વોપરીતા વર્ણન કરતો જેને ગ્રંથ લખ્યો એ અચિંત્યાનંદ વર્ણી તમે કથા તો કરો છો લજામણીના છોડની વાતો પણ કરો છો પણ લજામણીનો છોડ જોયો છે કોઈ દિવસ અનુભવ્યો છે અચિંત્યાનંદ વર્ની કે સ્વામીના ત્યારે સ્વામી કે આ લજામણીનો છોડ આના પાનને અડો તો અચિંત્યાનંદ વર્નીએ પાનને અડ્યા અને પાન બીડાઈ ગયા પાન બીડાઈ ગયા એમ સત્સંગમાં આપણે ખરેખર ઉત્સાહમાં અને આનંદમાં દેખાતા હોઈએ સત્સંગમાં ખરેખરા પૂરપાઠ દોડ્યા જતા હોઈએ સત્સંગની અંદર આપણી સેવા આપણી ધગસ આપણું ભજન એ બધું ચડતું ને ચડતું હોય પણ સ્વભાવ સહિત હોય જ્યારે એની ઉપર એની ઉપર ઘા મારે ભગવાન અને મોટા પુરુષો જ્યારે ઘા મારે સ્વભાવ ઉપર અને તોય પણ જે મોજાઈ નહીં એની ઉપર મહારાજને હેત થાય મહારાજે પ્રથમનું વચનામૃત એમાં મહારાજે એમ કીધું જેને અમે વારે વારે જેના સ્વભાવ ઉપર ડંખ માર્યા હોય અમે વારે વારે એના સ્વભાવ ઉપર ડંખ માર્યા હોય અને જીવન પર્યંત જે મૂાઈ નહીં જીવન પર્યંત વગર વાંકે ડંખ માર્યા હોય એનો કોઈ વાંક પણ ન હોય અને મહારાજ કે જો મહારાજ કે કોની ઉપર અમને હેત થાય પ્રથમનું છોતેરમું અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂજાય નહીં એવો હોય તે પાકો સત્સંગી છે અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ના હોય અને તોય પણ એને મહારાજ કે અમે ગમે એવા વચનના ભીડામાં લઈએ ભીડો એટલે એને એવા વચન તીખા બાણ જેવા મારીએ એની અંદર કોઈ ખોટ નથી છતાંય પણ ભીડો એટલે ટોર્ચરિંગ જેને તમે સુધરેલી ભાષામાં ટોર્ચરિંગ કહો છો ને એનું નામ જ ભીડો છે ભીડો ભીડો એટલે અહીં તો પંચ વર્તમાનમાં ખોટ નથી કોઈ જાતને એમાં પ્રોબ્લેમ નથી છતાંય પણ એને ભીડામાં લેવો એક જાતનું સ્મૂથ ટોર્ચરિંગ જ છે પણ શ્રીજી મહારાજ કે એનું ગમતું મૂકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં શરીર પડતા સુધી એને મૂંઝવણ ના આવે એની ઉપર અમારે બહુ હેત થાય મહારાજ કે એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થતું નથી પ્રથમનું છોતેરમું અંતિમ પાર્ટ વાંચવા જેવો છે મોક્ષના માર્ગની અંદર વાલા ભક્તો આપણે હિંમત સહિત ચાલતા હોઈએ પણ એટલું તો અવશ્ય વિચારવું જોઈએ મારે ને તમારે કે મારા ને તમારા સ્વભાવ ઉપર કોઈ ઘા નથી માર્યા એટલે ચાલીએ છીએ હું તમે આપણે બેય આપણા સ્વભાવ પ્રમાણે આપણને આ મહારાજ આ ભગવાનના મોટા પુરુષોના સંતો ભક્તો ચાલવા દે છે એટલે પૂરપાટ દોડીએ છીએ એટલે આપણે રૂડા દેખાઈએ છીએ કે આપણને કાંઈ ઘા વાગશે આપણું મનનું ગમતું નહીં કરવા દે આપણું ધાર્યું કાંઈ નહીં ચાલવા દે અને ત્યારે આપણો રંગ આવો રહેશે કે નહીં રહે રહેશે કે નહીં રહે વિચારવું વિચારવું અરે ઘણા ભક્તો એવા હોય છે પૂર્વ એવી ઘટનાઓ ઘટી ગઈ છે કે જેને ઘેર પધરામની માટે બોલાવ્યા હોય અને કદાચ મોટા પુરુષોને કોઈ અનુકૂળતા ન હોય ત્યાં ન જઈ શક્યા હોય અને માઠું લાગી ગયું હોય મોટા પુરુષ છૂટી ગયા હોય કેવો સ્વભાવ સારામાં સારા ભગત હોય સારામાં સારા ધર્મ નિયમ પૂજા પાઠ એકાદશી આદિકના ઉપવાસ પાંચ માનસી વચના વચનામૃત સ્વામીની વાતો બધું જ વાંચતા હોય છતાંય પણ અરે કેટલીક વખત તો એવું પણ થાય કે એક હરિભગતને ત્યાં દીકરાના લગ્ન હોય અને ત્યાં કાંઈક સંતોએ એને આગલા દિવસોમાં જઈને ભેટ આપી કે એને આશીર્વાદ આપવા માટે ગુરુજી પોતે ગયા અને બીજાને ત્યાં આવ્યા અને કદાચ સ્મૃતિ ન રહી કોઈએ ન જણાવ્યું ખબર ન પડી અને ઓલાને માઠું લાગી ગયું હોય અને સત્સંગમાંથી જતો રહ્યો હોય બધી જ રીતે સારો હોય ધર્મ નિયમ બધું પાડતો હોય અને સ્વભાવ કહેવાય સ્વભાવ કહેવાય કેટલાય છૂટી ગયા કેટલાય ચોટલી રાખવા વાળા ગુરુજીના વચને ચોટલી પણ રાખતા વ્હાઈટ કપડાઓ પણ પહેરતા સર્વસ્વ ન્યોછાવર કરીને પણ રાખતા પણ કોઈક જો સ્વભાવ હતા ઉડી ગયા ઉડી ગયા ત્યાગીમાં પણ જાય ગ્રહસ્થમાં પણ જાય આજે પણ જાય ભવિષ્યમાં પણ જાશે પૂર્વે પણ ગયા છે સ્વભાવ એટલો ખતરનાક વસ્તુ છે વાલા ભક્તો જેટલો મને તમને વાલો લાગે છે મારો ને તમારો દુશ્મન છે આપણો સ્વભાવ જે સ્વભાવ મહારાજાને મોટાને નથી ગમતો એ આપ મારો ને તમારો બેનો એ દુશ્મન છે મહારાજ કે જે દિવસથી સત્સંગ થયો તે દિવસથી નામું માંડી રાખવું અને જે સ્વભાવ હોય એને ટાળવા માટેનો પ્રયત્ન સતત કરવો સતત કરવો એવું વિચારવું સારંગપુરના અઢારમાં મહારાજ કે જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય તેને તે ઉપર અભાવ આવે હું ભગવાનનો ભક્ત છું તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં એવી રીતે દોષરૂપ જાણીને જે સ્વભાવને તજવાને ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને સ્વભાવની નિવૃત્તિ થઈ જાય નિવૃત્તિ થઈ જાય લોયાના આઠમામાં કે જે મૂરખ હોય ને એ પોતાના સ્વભાવને ટાળે નહીં પોતાના સ્વભાવને ટાળે નહીં મધ્યના પંદરમાંમાં મહારાજ કે સ્વભાવ ઉપર શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે એ જ શ્રેષ્ઠ વિચાર છે અને મધ્યના સાડત્રીસમાં મહારાજ કે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે ગમે એવો જ્ઞાની હોય પણ આખરે પોતાના સ્વભાવ ઉપર જાય છે સ્વભાવ પર જાય છે સ્વભાવને છોડવો એ જ સાચી સુરવીરતા છે સ્વભાવસ્તુ નિયતો ભૂતાનામ પ્રભાવ પ્રભાવ સ્વભાવ જ પ્રાણીઓના જન્મ મરણનું કારણ છે સ્વભાવ જ છે સ્વભાવ જેના બદલતા નથી એ સત્સંગને છોડીને જતા રહે છે સ્વભાવનું ઓસળ નથી ઉપાય કરો અપાર સ્વભાવનું કોઈ ઓસળ નથી કરોડો ઉપાય કરો બળી જાય સિંદરી પણ મેરે લગાર સિંદરી આખી બળી જાય ને કાથી તમે આપણા દેશમાં જોયું હોય એ આખી બળી ગઈ હોય રાખ થઈ ગયું હોય ને તો રાખમાં પણ એના વળ એવા ને એવા દેખાય એમ આપણે ભજન ભક્તિ બધું કરતા હોઈએ અને સ્વભાવ સહિત જો કરતા હોઈશું તો આજે આ સુવર્ણ સુવર્ણ મેરું મેરું પહાડ સુવર્ણનો છે એવું શાસ્ત્રમાં સાંભળ્યું છે પણ આપણને જે આ સુવર્ણના શિખર સમાના લોયા ધામ અને લોયા ધામની અંદર રહેલા સંતો ભક્તોનો જે યોગ થયો છે ને જો સ્વભાવમાં હોઈશું ને તો આપણે એને કરોડો ગાવનું છેટું થશે આ સોનાના શિખરો છોડીને ક્યાં કાળા પહાડના શિખરો ઉપર પણ આપણે પહોંચી જઈશું એની કોઈ ગેરંટી નથી ગમે ત્યારે જઈ શકીએ છીએ ગમે ત્યારે જો સ્વભાવ આપણા રહી ગયા તો અને એ સ્વભાવની ખબર ક્યારે પડે કે જ્યાં સુધી એ સ્વભાવને પોષણ આપીને ભગવાન અને મોટા પુરુષો ચલાવે છે એ એ સ્વભાવને પોષણ આપીને દયાએ કરીને ભગવાનના સંતો ભક્તો આપણા સ્વભાવને સહન કરી આપણા સ્વભાવને પોષણ આપીને ચલાવે છે ત્યાં સુધી તો કોને ખબર પડે કોને ખબર પડે સાપ ચાલ્યો જતો હોય એના પૂંછડાને દબાવે ત્યારે ખબર પડે કે આ સાપ કેવો છે એમ આપણી પૂછડીઓ જ્યાં સુધી ડબાઈ નથી જ્યાં સુધી આપણને કોઈએ રોક્યા ટોક્યા નથી ત્યાં સુધી કેમ ખબર પડે કે આપણે કેટલા આપણી અંદર કેટલું ભક્તપણું આવ્યું છે આપણામાં કેટલું સાધુપણું આવ્યું છે એ કેમ ખબર પડે કેમ ખબર પડે આપણે જાતે નક્કી કરી લીધું હોય થોડા ઘણા તપ કરીને થોડું ઘણું જ્ઞાન હોય થોડી ઘણી ભક્તિ હોય થોડો ઘણો વૈરાગ્ય હોય થોડો ઘણો ધર્મ હોય એનાથી આપણે નક્કી કરી લીધું હોય કે હું સત્સંગમાં આવે ને અચળ પાયાવાળો થઈ ગયો છું એમ અચળ થવાતું નથી અચળ એમ નથી થવાતું અચળ કેમ થવાય છે અચળ એમ થવાય છે કે રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી સાધુ થવા આવેલા એ હળ હાંકવા મોકલ્યા પોતાનો સ્વભાવ હતો કે મારે નિષ્કામી વર્તમાનને દ્રઢ કરી અને પુરુષોત્તમ નારાયણને ભેટવું આ પોતાનો સ્વભાવ હતો એ સ્વભાવને બદલીને રામાનંદ સ્વામીએ ખેડૂનો હ એક ખેડૂત તરીકે ગ્રહસ્થને ત્યાં હળ હાંકવા મોકલે સ્વભાવનો ચેન્જ કરીને રાજી થકાય હળ હાંકવા જાય અને એમ વિચારે કે આ સદગુરુ છે મને હળ હંકાવીને પણ પુરુષો તમને એનો ભેટો જ કરાવે એ મને ભ્રમરૂપ જ કરે એ જે કરે મારું સારું જ કરે સ્વભાવ ચેન્જ રાજી થકા ગયા રાજી થકા ગયા આ પરભાવવાળા કહેવાય પરભાવવાળા કહેવાય જીવના તો એવા સ્વભાવ હોય એવા સ્વભાવ હોય કે એને જો માનનો યોગ થાય એવી ક્રિયાઓ આપી હોય તો તો જબરો તાકાતથી ચાલે અને જબરો બળિયો ને જબરો સારો ને બહુ સુંદર ને બહુ શોભે એવો દેખાય પણ જો માનનો યોગ ન થાય અને અપમાન અપમાનને અપમાન જ આપવામાં આવે અને ત્યારે ત્યારે એને આનંદ થાય કે જેમ મહારાજને મોટા કરતા હશે બરાબર કરતા હશે ત્યારે એને સ્વભાવ ટાળ્યો કહેવાય શ્રીજી મહારાજ કાર્યાનીમાં બિરાજમાન હતા વીરદાસ પટેલ બેઠા હતા ત્યાં ખેડૂત આવ્યો વીરદાસ પટેલનો ખેડૂત આવીને કહે છે કે બાપુ આજે હળ ક્યાં હાંકવાનું છે એટલે પટેલે કીધું કે આપણું ત્રિકોણિયું ખેતર છે ત્યાં હળ હાંકવાનું છે થોડું આમ થોડું ત્યાંથી આ બાજુ આમ ચાઝ જશે થોડું આમ આટલા દસ હાથ છેટે જશો ત્યાં એક બૂઠ છે ત્યાંથી ડાબાથી આટલું આમ દૂર જશો તો ત્યાં એક બૂર ઠૂઠું છે ત્યાંથી આમ જશો તો ત્યાં એક બૂર ઠૂઠું છે એટલે ત્યાં હળ હાલે નહીં તો રાપડી તૂટી જશે આવું જ્યાં બૂરઠૂઠા હોય એ જગ્યાએ હળ હાંકે તે એ ભાંગી જાય એટલે એને પહેલેથી બતાવ્યું કે આ જગ્યાઓએ બૂરઠૂઠા છે ત્યારે શ્રીજી મહારાજે સભામાં કીધું કે પટેલ આટલું મોટું ખેતર એમાં કઈ જગ્યાએ બૂરઠૂઠા છે બધી તમને ખબર એ કે બધી મને ખબર ખેતરમાં રોજ જવાનું હોય એટલે અમને ખબર હોય પણ મહારાજ કે તમને એ પણ ખબર હોય કે આટલા માપે દૂર અહીં એક બૂરઠૂ છે ત્યાંથી દૂર એક આ બીજું બૂરઠૂઠું છે ત્યાંથી દૂર આ ત્રીજું બૂરઠૂઠું છે હા મહારાજ બધા બૂરઠૂઠાની ખબર છે ત્યારે મહારાજ કે વાલા ભક્તો એક ત્રિકોણિયા ખેતરની અંદર ક્યાં બૂરઠૂઠાવો છે યા આ પટેલને ખબર છે તમારા દરેકના હૃદયની એક મુઠ્ઠી જેટલું હૃદય છે એક મુઠ્ઠી જેટલું એ હૃદયની અંદર ક્યાં બૂરઠૂઠાવો સ્વભાવરૂપી બૂરઠૂઠાવો ક્યાં છે એની ખબર છે ખબર છે જે સ્વભાવરૂપી બૂરઠૂઠું છે પોઈઝન જેવું છે પોઈઝન જેવું છે જો સ્વભાવ સહિત સત્સંગની અંદર આપણો અંતકાળ આવી જાય તો આપણને શોભાડી દે પણ જો સ્વભાવ ઉપર ઘા વાગે અને આપણો અંધકાળ આવે આપણું અંધકાર બગાડી નાખે અંધકાર બગાડી નાખે અલૈયા ખાચરને જે દિવસે મહારાજ એમ કહેતા કે આ તો અમારા નિષ્ઠિક બ્રહ્મચારી છે અઢાર અઢાર સાધુઓ કર્યા છે અલૈયા બાપુ એટલે કેટલાયને ઉપદેશ આપીને અમારો નિશ્ચય કરાવે છે અલૈયા ખાચર એટલે કેટલાયને સમાધિ કરાવી શકે બધું જ્યારે અલૈયા ખાચરમાં હતું ત્યારે અલૈયા ખાચર પૂરું પાઠ સત્સંગમાં દોડ્યા જતા હતા પણ જેથી મુક્તાનંદ સ્વામીએ કીધું ત્રણ નંબરોની અંદર અલૈયા ખાચરનો નંબર ન આવ્યો ત્યારે તલવાર લઈને મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયો સ્વભાવ હતો સ્વભાવ પોતાના સ્વભાવને ઓળખી રાખવા જોઈએ ઓળખી રાખવા જોઈએ એકાંતમાં બેસીને વિચારવું જોઈએ કે મારો આ સ્વભાવ છે આની ઉપર જ્યારે મને સંત ટોકશે ત્યારે હું સત્સંગમાં નહીં ચાલી શકું મારો માનવાળો સ્વભાવ છે એટલે જ્યારે સત્સંગમાં મને માન નહીં મળે ત્યારે હું પાછો પડી જઈશ મારો સત્સંગની અંદર લોભવાળો સ્વભાવ છે એટલે ભગવાનના સંત જ્યારે મને મારો લોભ છોડાવવા માટે અતિશય આગ્રહ કરશે તેથી હું સત્સંગમાંથી પાછો પડી જઈશ પાછો પડી જઈશ મને અભાવ આવશે આપણને આવા પવિત્ર ભગવાનના મોટા પુરુષોનો યોગ થયો આપણને ભગવાનના પવિત્ર સંતોનો યોગ થયો આપણને ભગવાનના એકાંતિક ભક્તોનો યોગ થયો તો કમસે કમ ક્યારેક વિચારવું તો જોઈએ ને કે આ યોગ કઈ પોઝિશનમાં છૂટે એટલું વિચારવું તો જોઈએ આપણે મારી ઉપર શું પ્રક્રિયા આ સત્સંગ દ્વારા થાય કે જેનાથી મને આ યોગ જે મળ્યો છે એ છૂટી જાય બસ એવું શું છે મારી અંદર કયો વીક પોઈન્ટ એવો છે પોતાના વીક પોઈન્ટને જે નથી જાણતો એ મૂરખમાં મૂરખ છે પોતાના વીક પોઈન્ટની ખબર જ હોવી જોઈએ ભલે હજારો જગ્યાએ કહેવાની જરૂર નથી કે મારા આ વીક પોઈન્ટ છે પણ એ વીક પોઈન્ટ પોતે જોઈ અને સ્ટ્રોંગ કરવા માટે પોતે સ્ટ્રોંગ કરવા જોઈએ અને ભગવાનના જે મોટા પુરુષો જેમાં આપણને વિશ્વાસ હોય કે આના સંગે કરીને મારો આ વીક પોઈન્ટ દૂર થશે અને હું મજબૂત થઈશ એવા મોટા પુરુષ આગળ નિર્માની ભાવે કબૂલવું જોઈએ કે હું ગમે એટલો સારો દેખાવ છું પણ મારામાં આ સ્વભાવ છે તમે કૃપા કરજો કે આ મારામાં ટળે આવા પોતાના સ્વભાવનું લિસ્ટ રાખવું જોઈએ લિસ્ટ રાખવું જોઈએ પોતાના સ્વભાવનું લિસ્ટ પોતાના ગુનોનું પણ પોતાને ભાન હોવું જોઈએ હાવું કંઈ કંગાળ હું તો કાંઈ નથી નામ નથી તેમ નથી એ પણ મોક્ષના માર્ગે ન ચાલે મહારાજે કીધું જેને મોક્ષના માર્ગે ચાલવું પુરુષાત્ન રાખવું હા આપણે કાંઈ આલીમવાલી નથી આપણે કંઈ હાવ એવા નાખી દેવા જેવા જીવ નથી ભગવાન સૌમિણને ભજીએ છીએ ભક્તિ કરીએ છીએ ભજન કરીએ છીએ ધર્મ પાડીએ છીએ વૈરાગ ત્યાગ બધું રાખીએ છીએ પરંતુ એનો અર્થ એ પણ નથી કે આપણી અંદર રહેલી ખોટને આપણે ન જોવી આપણી અંદર રહેલા સ્વભાવને આપણે ન જોવા એને ટાળવા મહેનત કરવી નહીં તો મહારાજ કે ક્યારેક ક્યારેક ઉપાધિ થઈ જાય ક્યારેક સ્વભાવ વશ આપણને જો ન ચાલવા દે ભગવાનને ભગવાનના સાધુ તો તરત ત્યાંથી પાછા પડીએ અને શ્રીજી મહારાજને સ્વભાવ સાથે તો બહુ વેર હતું બહુ વેર શ્રીજી મહારાજના સ્વભાવવાળો ગમતો જ નહોતો ગમતો જ નહોતો મહારાજે જો નાગડકાની અંદર નાગડકામાં મહારાજ હવારથી બેઠા હવારની અંદર મહારાજ બેઠા એ ગોળી હતી એ ગોળીને પાટું મારવાનો સ્વભાવ લાત મારે એટલે મહારાજે ગોળીના પગમાં દંડો નાખે એટલે ઓલી ગોળી લાત મારે મહારાજ પાછો દંડો અડાડે ફરી લાત મારે મહારાજ ફરી દંડો અડાય ફરી લાત મારે બપોરના બાર વાગ્યા મૂળજી બ્રહ્મચારી કે મહારાજ જમવાનો સમય થયો જમવા લો મહારાજ કે મારી જગ્યાએ જો કોઈ બેસે તો હું જમવા માટે આવું આ ગોળીને પગમાં કોઈ લાકડીનું ઠેબું અડાડ્યા કરે તો હું આવું મહારાજ એક પાર્ષદને બેસાડે બ્રહ્મચારીએ એ એ બસ એ પગ પગે લાકડી અડાડે ગોળી પાટું મારે કેટલીક વાર પાટું મારે હવારથી પાટું મારવાનું શરૂ છે લાકડી અડાડવાનું મહારાજ ન થાક્યા ગોળી આખરે પાટું મારતી થાકી ગઈ મહારાજ કે આવે અમે રાજી થયા મહારાજને સ્વભાવ સહિતનો સત્સંગ નથી ગમતો નથી ગમતો સ્વભાવ કયો એને હું આગળ પણ કહી ચૂક્યો છું કે અહીં સ્વભાવ એટલે જે મહારાજને મોટાને ગમે છે એવો સ્વભાવ તો રાખવો એને તો છોડવો જ નહીં કોઈની મોબત કરીને પણ ના છોડવો કોઈના કહેવાથી પણ ના છોડવો પણ ભગવાન અને મોટાને જે સ્વભાવ આપણો નથી ગમતો નથી ગમતો ભગવાન અને મોટાને જે આપણો સ્વભાવ મંજૂર નથી સારો દેખાય છે સત્સંગમાં આપણને ઘણા શોભાડે છે સત્સંગની અંદર આપણું બહુ સારું દેખાય છે પણ એ સ્વભાવ મહારાજ અને મોટાને નથી ગમતો તો એને જે મૂકી શકે એ જ સાચો મુક્ષું છે એ જ મોક્ષનો અધિકારી છે એ જ શ્રીજી મહારાજની મૂર્તિ સુધી પહોંચી શકવાનો છે એ જ પહોંચી શકવાનો છે એ મહારાજને પણ ન ગમે અને મોટા સાધુને પણ ન ગમે ના ગમે અહીં મહારાજ કે છે જ્યારે સંત ટોકવા માંડે ટોકવા માંડે અને ત્યારે મૂજાય ત્યારે મૂજવન થઈ જાય પછી એ સંતનો એવો અભાવ આવે આજે સદગુરુ મુક્તાનંદ સ્વામીની આપણે વાતો કરીએ કે વૈરાગ્યો હતા વૈરાગી લોકો જે લોકો મારો કાપો કરતા આવતા હતા એને મુક્તાનંદ સ્વામીએ હાકર અને નાળિયેર મૂકી હાર પહેરાવી ચાંદલાઓ કરી ચોખાઓ કપાળમાં છોડીને જીતી લીધા એ વૈરાગ્યોને એમ થઈ ગયું કે ઓહો મુક્તાનંદ જૈસા તો કોઈ સાધુ નહીં એ મુક્તાનંદ સ્વામી તો ભગવાન જૈસા હે આવું એને થઈ ગયું જે મુક્તાનંદ સ્વામી એવા કે કુસંગીને સત્સંગી જેની વાતોને ઈચ્છે જેના સંગમાં એવો ગમે એવો ખરાબ જીવ મુક્તાનંદ સ્વામીના યોગમાં આવે જોબન પગી જેવાને પણ જોબન ભગત બનાવી દીધો શ્રીજી મહારાજમાં આસક્ત બનાવી દીધો જે જે કોઈ સોલ્યુશન સત્સંગમાંથી પડી જ જાય એવો હોય એટલે મુક્તાનંદ સ્વામી જેવા ડૉક્ટર એને જો મળી જાય તો એ કેસ જીવી જાય કેસ જીવી જાય એવી જેની હથરોટી હતી માનું જેની પાસે બિરુદ હતું મા તરીકેનું જેની પાસે બિરુદ હતું એ મુક્તાનંદ સ્વામી ગામડા ફરવા જાય અને ગામડાની અંદર મંદિરમાં બેઠા છે ને ત્યાં સંતો સ્નાન કરીને આવે છે નાના સાધુઓ એમાં એક સાધુ જુવાન થોડો અને ત્યાં એને ઓસરી ઉપર પગ ધોયા પગ ધોયા એટલે મોદ્યું બગડ્યું સ્વામીએ ખાલી સ્વામીનો એક સ્વભાવ હતો કે સ્વામી થોડું હસતા અને પ્રેમથી કહી દેતા સ્વામી એમ કીધું સાધુરામ ત્રાસ મગાવું પગ ધોવા અને ઓલા સાધુને માઠું લાગ્યું કે આ મુક્તાનંદ હું સાધુ એ સાધુ મને કોણ કહેવા વાળો આ ઓસરીની અંદર પગ મેં ધોયા આ ઓસરીને મુદ્દું મુક્તાનંદનું છે સદગુરુ પોતાના ગુરુ છે છતાંય પણ એના પ્રત્યેના કુભાવ જન્મ્યા એ ધર્મ નિયમવાળો જ હતો વર્તમાન પાડવા વાળો જ હતો ભગવાન સ્વામી એને ભજવા વાળો જ હતો રાત દિવસ મૂર્તિના કીર્તન પણ ગાવા વાળો હશે સેવા પણ કરવા વાળો હશે પણ એ સાધુને એવો અભાવ આવ્યો કે મુક્તાનંદ સ્વામીએ મને આ કીધું જ કેમ હવે એનો એનો બસ ખાતમો બોલાવી દેવો રાત્રે મુક્તાનંદ સ્વામી હુતા છે ને સ્વામીને જગાડે સ્વામીને કે સ્વામી મારે લઘુ કરવા જવું છે થોડું નાવા પણ જવું છે તમે આરે ચાલો સ્વામી કે સાધુરામ અત્યારે રાત્રે બહાર ના જવાય અહીંયા આગળ નજીકમાં પાયખાનું છે ને આ તમે બધી ક્રિયા પતાવી દો અત્યારે બહાર જવાય નહીં આપણે વગડામાં ના સ્વામી તમે ચાલો મારી આરે સ્વામી તો માં જેવા સાધુ સ્વામી કે હાલ આવું પણ કાંઈ મુક્તાનંદ સ્વામી છે જેના રોમે રોમમાં ભગવાન વિરાજમાન છે એને શું આની આંખો જોઈને ખબર ન પડે કે આની નજર ફરી ગઈ છે ભગવાનના મોટા પુરુષો આપણી અંદર પડેલા સ્વભાવને આપણી આંખોમાં જોતા હોય છે આપણી આંખ છે એ આપણા સ્વભાવના દર્શન છે ભગવાનના મોટાને કાંઈ કેવું ના પડે એ તો એક્સરે કિરણના મશીન કરતાં પણ વધારે સેન્સિટિવ હોય છે આપણી અંદરનું તમામ તમામ આપણી ક્રિયાઓ આપણા આમ બે પગ ફરેને ખબર પડી જાય કે આપણી અંદર સ્વભાવો ઝળકી રહ્યા છે આપણી ચાલ બદલાઈને ખબર પડી જાય આપણી અંદર સ્વભાવો ઝળકી રહ્યા છે આપણું ખાવું પીવું ને બેસવું ઉઠવું પાંચ ઘડી જોઈએ એને ખબર પડી જાય કે આના સ્વભાવ બદલાઈ રહ્યા છે ભગવાન અને મોટા એટલે શું દૂર બેઠા ખાલી વૃત્તિથી આપણને કલ્પે ત્યાં આપણી અંદર નીકળેલા બધાય બૂરઠૂઠાઓ હોય ને એને દૂર બેઠા દેખાઈ જાય કે આમાં આટલા બૂરઠુંઠાઓ નીકળ્યા છે પણ બસ એની એક દયા હોય છે વાલા ભક્તો એટલું તો શીખીએ કે હાવ દયાએ કરીને અભ્યા ના કરીએ થોડાક તો આપણે એટલા સુરવીર આપણે આપણે એટલા થઈએ કે આપણને ભગવાન અને ભગવાનના મોટા પુરુષો ભગવાનના સંતો ભક્તો આપણને કંઈક થોડા આપણા સ્વભાવને ઘસી શકે સ્વભાવ સહિત જ સત્સંગમાં ચાલ્યા જશું ચાલ્યા જશું ચાલ્યા જશું ચાલ્યા જશું ચાલ્યા જશું ક્યાં પહોંચશું ક્યાં પહોંચશું અરે હું કદાચ બાર બાર મહિનાના ધારણાપારના કરીશ પણ સ્વભાવ સહિત કરીશ હું ક્યાં પહોંચીશ તમે સ્વભાવ સહિત ગમે એટલું દાન કરશો અને સ્વભાવ સહિત તમે ગમે એટલો ધર્મ પાડશો ક્યાં પહોંચશો સ્વભાવ આપણને નહીં પહોંચવા દે પુરુષોત્તમ નારાયણ સુધી કોઈ પૂગ્યો નથી આપણે ક્યાંથી પહોંચવાના આપણા કરતા વધારે ત્યાગ વૈરાગને ધર્મ અને જ્ઞાનવાળા પૂર્વે થઈ ગયા પણ સ્વભાવ સહિતના હતા તો પુરુષોત્તમ નારાયણ સુધી નથી પહોંચ્યા ગુનાદિત્યાનંદ સ્વામી ભેગા સાઈઠ લોટિયા સાધુ હતા કાચો લોટ ફાકીને રહેવાવાળા પુરુષોત્તમ નારાયણ સુધી નથી પહોંચ્યા સ્વભાવ સહિત હતા અને સ્વામી કે મારો એવો સ્વભાવ ત્રણ ટાના ખાતો હોય હૂતો હૂતો ખાતો હોય ત્રણ ટાના ખાતો હોય અને કોઈનું ઘસાતું ન બોલતો હોય તો સ્વામી કે એની સેવા હું કરું એવા ધામમાં પૂગી ગયા બોલો આળસું હોય અને ત્રણ ટાના ખાતા હશે ધામમાં જતા રહ્યા એવા સ્વભાવવાળા હતા પણ તોય મોટા સાધુનું સહન કરી શકતા હતા અને કાચો લોટ ખાવાવાળા હતા ન ટક્યા ન ટક્યા આખા મંદિરો બાંધવાવાળા હતા હરખા પટેલ જેવા આખા મંદિરો બાંધવાવાળા હતા આખા મંદિરો ગોખરવાડા ગામની અંદર આખું મંદિર બાંધી દેવા વાળો આગેવાન તિલક ચાંદલો ભબકાદાર કરવા વાળો કંઠી બાંધવા વાળો રોજ મંદિર આવવા વાળો આવો હરિભગત સાધુની સેવા પણ કરે રૂપિયા પણ ખર્ચે મંદિરમાં કાંઈ પણ થોડું ઘણું બગાડ થાય એટલે તરત નવું લાવીને નાખી દે તૂટી ફૂટી ગયું એટલે પોતાના જ ખર્ચે બધું વસાવી દે આવો ભગત રોજ મંદિરે આવીને ભગવાનની મૂર્તિ હમે બહેન માળા ફેરવા વાળો ભગત મોક્ષના માર્ગે કોઈ જોવે તો લાગે કે ભાઈ દોડી રહ્યા છે હરખા પટેલ હા હરખ ભેર મોક્ષના માર્ગે ચાલે છે આવો હરખાયેલો ભગત હરખો પટેલ પણ કાદવવાળા પગ લઈને મોદિયા ઉપર આવ્યો ને ખાલી સ્વામીએ કીધું પટેલ પગ ધોઈને આવો તો ઠાકોરજીનું મોદિયું ના બગડે બસ આટલું જ ટોક્યા આટલું જ ટોક્યા આટલું જ ખાલી કીધું અને જતા રહ્યા તે રહ્યા જય સ્વામિનારાયણ મંદિર આવવાનું બંધ થઈ ગયા ને સ્વામી ગયા છે આ ઘટના તમે ઘણી વખત સાંભળી હશે પણ આ ઘટનાઓને વાગોળ્યા કરવી જોઈએ વાલા ભક્તો વાગોડ્યા કરવી જોઈએ આપણા જીવનમાં કંઈક આવું તો નહીં થાય ને ક્યારેય ક્યારેય નહીં થાય ને ત્યાગીના પ્રસંગ બન્યા હોય તો મારે વિચારવું જોઈએ ગ્રહસ્થના પ્રસંગ બન્યા હોય તો તમારે વિચારવું જોઈએ આખરે ઓન તમે મોક્ષો છીએ આપણે મોક્ષના માર્ગે ચાલેલા મુસાફરો છીએ ક્યાંક ફસાઈ ના જઈએ આટલું દોડ્યા પછી આટલું સત્સંગને અર્થે કર્યા પછી આટલું આપણે સત્સંગની અંદર મહારાજને મોટાના કૃપાપાત્ર દિવસે દિવસે થતા હોવા છતાંય આ યોગ છૂટી તો ન જાય ને એની તકેદારી રાખવી જરૂરી છે એનો વિચાર રાખવો પણ જરૂરી છે ગાફલ રહ્યા છે એના હાથમાંથી કોહિનૂર જેવા હીરાઓ પણ છૂટી ગયા છે છૂટી ગયા છે ભારત ગાફલ રહ્યું તો એનો કોહિનુર ગયો લંડન જો સાવધાન છે તો સાત સાત સિક્યુરિટી વચ્ચે કોહિનૂરને હાચવે છે લંડન ઉપર કોઈ ભય નથી પણ છતાંય પણ એ કોહિનૂરને સાચવે છે સાત સાત સિક્યુરિટીની વચ્ચે એમ આપણને જે મહારાજાને મોટાનો યોગ થયો છે કોહિનૂર મળ્યું છે કોહિનૂર મળ્યું છે એને સાથ સાત આઠ આઠ સિક્યુરિટીની વચ્ચે વિચારેયુક્ત સિક્યુરિટીની વચ્ચે પોતાના સ્વભાવના દર્શનરૂપી સિક્યુરિટીની વચ્ચે ખબર હોવી જોઈએ હું આ જગ્યાએ કાચો જ છું કાચો જ છું કાચો જ છું મારે આટલી આ કસર ટાળવાની છે અને ધીરે ધીરે સમજીને ટાળવાની હિંમત પણ નહીં હારવાની કે આવો કાચો છું તો શું થશે એમ નહીં મહારાજે એટલે કીધું સમજીને ધીરે ધીરે ત્યાગ કરવો અચાનક નહીં થઈ જાય કારણ કે જન્મ જન્મનો અભ્યાસ કરીને પાક્કો થઈ ગયેલો સ્વભાવ આજને આજ કેમ ટળી જાય આજને આજ કેમ ટળે આજ વાત કરી દઈએ કે વાત સાંભળી લઈએ તો ન ટળે ન ટળે તો શાસ્ત્ર છે વાત કરવી જરૂરી છે વાત સાંભળવી જરૂરી છે પણ આજ ને આજ નહીં થાય પણ એ વાત પણ નક્કી છે કે જો ટાળવા માટેનો પ્રયત્ન નહીં હોય ને એ બાજુની દો દ્રષ્ટિ નહીં હોય તો જન્મો જન્મ પણ નહીં જ ટળે આ જન્મે નહીં ટળે જન્મો જન્મય નહીં ટળે સ્વભાવ નહીં ટળે આપણો સત્સંગ ટાળી દેશે આપણને ટાળી દેશે આપણી અક્ષરધામની મુક્ત પદવીને ટાળી દેશે એ ભેગો થઈને માટે એ હરખા પટેલ એ હરખા પટેલને સ્વામી આટલું કીધું ને ગયા તમે જાણો છો સ્વામી એને જ્યાં આવે સ્વામી પાસેથી જાય આમાં શું કીધું મહારાજે વચનાવતમાં કે સાધુ પાસે ન સંતના સમાગમમાં રહેવાય નહીં ત્યારે ભક્તિ તે ક્યાંથી રહે પછી ભક્તિ ક્યાંથી થાય સાધુ પાસેથી ગયો સારા સાધુ પાસેથી ગયો એટલે એની ભક્તિ ગઈ પછી કદાચ તિલક ચાંદલો રહે કે પૂજાની પેટી રહે એમાં કાંઈ માલ ના હોય માલ ના હોય મોટા પુરુષ પાસેથી દૂર થયો કદાચ શરીર ઉપર આવું કપડું રહી જાય પણ મોટા પુરુષ પાસેથી ગયો જય સ્વામિનારાયણ કાંઈ માલ ના રહે માયા ચૂસી લે માયાના શિયાળિયાઓ એટલા બધા ફરે છે કે આ આપણી અત્યારે હોઈએ અને જ્યારે વચનાબતની વાતો સાંભળતા હોઈએ આ વાર્તા કરતા ને સાંભળતા જે રસ ભરેલી આપણી શેરડી દેખાય છે એ જો મોટા પુરુષનું છત્ર ખસી જાય તો હાંજે માયાના શિયાળિયાઓ આપણી રસ ચૂસી જાય આપણને ખબર ન પડે કે હું રસદાર હતો રસદાર હતો આ જે કાંઈ રસ છે ને એ મહારાજને મોટાનો છે મહારાજ અને મોટાના છત્રની કૃપાનો રસ છે માટે પોતાના સ્વભાવને ઓળખવા સ્વભાવને ઓળખવા સ્વભાવને ન ઓળખે મૂરખમાં મૂરખ છે કોઈ રીતે આપણે આ સત્સંગ છૂટે નહીં આપણને ખબર હોય મારો આ સ્વભાવ છે એટલે ક્યારેક ભગવાન કે ભગવાનના સંત કે ભક્ત કોઈ ટોકી દે તો આપણને થોડી ઘડ્યું લાગી પણ જશે અમને આગલા વચનામૃતોમાં આવશે થોડી વાર પણ થશે પણ આપણને એમ થશે કે આ તો મારો સ્વભાવ છે એટલે મને થાય જ ને શું કરું મારો સ્વભાવ છે એટલે મને થાય છે થોડી વાર આમ થડકો થશે પણ સત્સંગમાંથી પડી નહીં જઈએ હરખા પટેલની જેમ પગ ધોવા ગયા તે ગયા સ્વામી કે પટેલ આવો ને જા જા કે મુંડિયા તારે હું તારે આ આ તે મોદ્યું નખાવ્યું તો મોદ્યું અમે નખાવ્યું હતું મંદિર અમે બંધાવ્યું છે કંઈક બગડે તો અમારે સુધારવાનું તમારે હું બાબાઓને આવીને જતા રહો અઠવાડિયામાં સ્વામી કે પટેલ ભૂલ થઈ ગઈ પણ મંદિર આવો ને પગ ધોવાશે તે દી આવીશ ત્યાંથી ઊભો થઈને વાળીએ જતો રહ્યો સ્વામીની આંખમાંથી આંસુડા પડી ગયા ઓહો ઓહો આ જીવેનું આ મારે લીધે આનું આ બગડ્યું હવે સ્વામીનો હું વાંક સ્વામીએ તો કીધું ઠાકોરજીનું ના બગડે એમાં સ્વામીએ શું ખોટું કર્યું શું ખોટું કીધું પણ ઓલા જીવનો સ્વભાવ માળા કરતો હતો મંદિરમાં ખર્ચો આપતો હતો મંદિર બંધાવતો હતો બધું કરતો હતો તૂટી ગયો તો નવું લાવતો હતો બધું કલ્યાણકારક બધું જ કરતો હતો છતાંય પણ જો સ્વભાવ હતો તો નુકસાન થયું માટે ભગવાનનો ભક્ત સાવધાન બને અને પોતાના આપણા જે જે સ્વભાવ હોય ઓલા સાધુએ મુક્તાનંદ સ્વામીને જ્યારે લઈ જવા તૈયાર કર્યા મુક્તાનંદ સ્વામીએ રસ્તામાં વાતો કરી વાતો કરતાં કરતાં સ્વામીએ જે ગુરુજીએ મુક્તાનંદ સ્વામીની કથામાં કીધું છે સ્વામીએ કીધું કે સાધુરામ હું તો બુઢો જ છું આમે મરવાનો છું પણ જો સાંભળ આપણે સાધુ છીએ આવી બધી મીઠી મીઠી વાતો કરી અને અંતરદ્રષ્ટિથી પગમાં પડી ગયા સ્વામી હું તો હમણાં તમને જય સ્વામિનારાયણ મારી નાખવાનો હતો કેટલી વસ્તુમાં ફક્ત પગ ધોવાના કીધા એટલામાં ધરમ નિયમ પાળતો એક સાધુ મોક્ષના માર્ગે નીકળેલો એક મુમુક્ષુ એક મોટા પુરુષને મારી નાખવા સુધીના સંકલ્પ થાય કોણ કરાવે છે સ્વભાવ કરાવે છે એટલે વાલા ભક્તો આપણે સત્સંગમાં ખૂબ સારા છીએ મહારાજે કીધું કે ભક્તિ કરતો હોય ભક્તિ પણ કરતો હોય એટલે આપણે બધા ભક્તિ તો કરીએ જ છે પણ ક્યાંક ક્યાંક પોઈઝનના પોઈન્ટ છે ક્યાંક ક્યાંક કેન્સરના સેલ છે એ સેલને આપણે વિચારથી મોટા સાધુના સમાગમથી સંતો ભક્તોના રાજીપાથી અને સંતો ભક્તોની બતાવેલી દસ દ્રષ્ટિથી એ સ્વભાવને આપણે ટાળીએ ધીરે ધીરે સમજી વિચારીનો ત્યાગ કરીશું તો ભગવાનનો આપણી ઉપર રાજીપો થશે મહારાજ કે જો આવું કરશે તો વાસુદેવ ભગવાનની નિશ્ચળ ભક્તિ એનાથી થાય છે એમાં આ વાર્તા તે આમ જ છે મહારાજ કે આ વાર્તા આમ જ છે આમાં કોઈ ફેરફાર નથી જો આ ચાર વાનામાં કાચપ રહી ગઈ તો ગમે ત્યારે વિઘ્ન આવ્યા વિના નહીં રહે આ વાર્તા આમ જ છે આમ મહારાજ ભાર દઈને આપણને કહે છે એમાં શંકા કરવા જેવી નથી માટે વાલા ભક્તો જ્યારે આપણે આટલું સારી રીતે ભગવાનનું ભજન કરીએ છીએ ધર્મ નિયમ પાળીએ છીએ ખૂબ શ્રદ્ધાપૂર્વક કથા વાર્તા કરીએ ને સાંભળીએ છીએ ત્યારે આપણે આપણા સ્વભાવને ઓળખીએ પોતાના એવા સ્વભાવ જે હોય મહારાજને મોટાને ન ગમે એવા સ્વભાવને ટાળીએ ધીરે ધીરે પ્રયત્નપૂર્વક ટાળીએ અને અને મોટાને રાજી કરીએ એટલું કહીને અહીં આગળ વચનાવતમ વચના અંત્યનું તેત્રીસમું થયું આજે આ ભક્તો તેત્રીસમું વચનાવ પૂરું થયું છે અંત્યનું ચોત્રીસમું વચનામૃત આપણે સોમવારે ફરી વાંચીશું આવતીકાલે એકાદશીનો પવિત્ર દિવસ છે તો બધા ભક્તો ખાસ એકાદશીએ અહીંયા આગળ મહારાજની મહામંત્રની ધૂન કરવા માટે પધારજો આવતીકાલે સ્વામીની વાતોની કથા પૂજન નીલકંઠ વલ્લભ સ્વામી કરશે અને ત્યાર પછી શનિવારની પણ રેગ્યુલર સભાની અંદર દરેક ભક્તો આવજો હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ ધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની